ધોરાજીની કેઓ શાહ મ્યુનિસિપલ આર્ટસ કોમર્સ કોલેજ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો હતો. કેઓ શાહ મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રોજગાર ભરતી મેળાને લઈ ગત રોજ રોજગારી કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે રોજગારી કાર્ડ કાઢવા માટે કોલેજ ખાતે બહાર હાજર રહ્યા હતા. જે બાદ આજરોજ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત રાજ્ય રોજગાર તાલીમ નિયામકની કચેરી ગાંધીનગર, મદદનીશ નિયામકની કચેરી રાજકોટ અને કે ઓ શાહ મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ ધોરાજીના સંયુક્ત ઉપક્રમે ધોરાજીની કે ઓ શાહ મ્યુનિસિપલ આર્ટસ કોમર્સ કોલેજ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો હતો. શ્રી કે ઓ શાહ મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધોરાજી, આજે શ્રી કે ઓ શાહ મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધોરાજીની અંદર શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તેમજ રોજગાર અને તાલીમ નિયામકની કચેરી ગાંધીનગર, મદદનીશ નિયામકની કચેરી રાજકોટ અને આપણી આ કોલેજના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતી મેળાનું આ 16 તારીખે આયોજન કરેલું. આ કાર્યક્રમની અંદર અમારા શહેર ધોરાજી શહેર અને આજુબાજુના શહેરોમાંથી જુદી જુદી 10 જેટલી કંપનીઓ આજે અહીંયા આવેલી, સાથે ધોરાજી કેઓશા કોલેજ અને અન્ય ગામની કોલેજો, આઈટી કોલેજ, આઈટી જેવી સંસ્થાઓ, એ બધામાંથી પણ વિદ્યાર્થીઓ અહીંયા આવેલા જોબ માટે ઇન્ટરવ્યૂ ફ્રેશ કરવા માટે. અમારી કોલેજની અંદર જોબ પ્લેસમેન્ટ સેલ ચાલે છે અને એના કોર્ડિનેટર તરીકે વસોયા સાહેબ કરીને અર્થશાસ્ત્રના અધ્યાપક છે અને એ બધું આ સંભાળે છે અને એમણે આ શ્રમ કૌશલ્ય વિભાગના સાથે કોલોબરેશન કરીને આજની તારીખે આ કાર્યક્રમનું આયોજન કરેલ અને એ રીતે આજે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને આ 10 જેટલી કંપનીઓ સાથે રહી અને આ જોબ પ્લેસમેન્ટનું એક સારું એવું કામ અમારી કોલેજ દ્વારા થયું હતું. ધન્યવાદ. હું પ્રાધ્યાપક દેખ કેવો છું યા કેવો શાહ કોલેજ ધોરાજી. સાહેબ, આજની તારીખમાં શું હતું, ઉલ્લેખ કેવી રીતે? આજની તારીખમાં અમારે 16/2/2024 રોજ જિલ્લા રોજગાર કચેરી દ્વારા અને શ્રમ કૌશલ્ય મંત્રાલય દ્વારા એક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં લગભગ 8 કે 10 જેટલી કંપનીઓએ ભાગ લીધેલ છે અને 60-70 જેટલા સ્ટુડન્ટો અત્યારે હાલમાં ઇન્ટરવ્યૂ આપી ચૂક્યા છે અને 150 જેટલા સ્ટુડન્ટો ભાગ લઈ રહ્યા છે. અને આ ઉપરાંત અમારે કોલેજમાં 15 તારીખના રોજ એક રોજગાર વિનિમય કચેરી દ્વારા જોબ કાર્ડ એટલે કે રોજગારી કાર્ડ પણ કઢાવવાનું આયોજન કરવામાં આવેલું હતું ને ત્યારે લગભગ 125 જેટલા વિદ્યાર્થીઓએ આ રોજગારી કાર્ડ કઢાવવા માટેના ફોર્મ ભરી અને એમાં એ ભાગ લીધેલો છે અને હાજર રહ્યા છે. હું આજના રોજ આપણે રાજકોટ તાલુકા આઈટીઆઈમાંથી અમને રોજગાર આમંત્રિત કરેલા છે, તેથી અમે કેઓસા કોલેજમાં આવેલા છીએ. ત્યાં અમે 30-40 છોકરાઓના ઇન્ટરવ્યૂ લીધેલા છે. અમે તીર્થ એગ્રો પ્રાઇવેટ લિમિટેડના અનુસંધાન ઉપરથી આવેલા છીએ. અહીંયા તમારી કંપની કઈ છે? અમે રોટાવેટર એગ્રીકલ્ચર પ્લાન્ટનું બનાવી છે, ઇન્ડી ઇક્વિપમેન્ટ અમારે અત્યારે. ત્યાં અમારે ફિટર અને એવા છોકરાઓની રિક્વાયરમેન્ટ છે, આઈટીઆઈ પર્સન વધારે નથી. દસેલી કંપનીઓ નોકરીદાતાઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ મોટી સંખ્યામાં ધોરાજી તેમજ આજુબાજુના વિસ્તારો, ભાઈઓ બહેનો, જુદી જુદી કંપનીઓના રિક્રુટમેન્ટ ઓફિસરો દ્વારા કંપની તરફથી આપવામાં આવતા મહેનતાણા તથા કામના પ્રકાર અને સમય અને સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતી ઉમેદવારોને આપવામાં આવી હતી. આ ભરતી મેળામાં અંદાજિત 200 ભાઈઓ તથા બહેનોના ઇન્ટરવ્યુ લેવાયા હતા. રશ્મિનભાઈ ગાંધી, ધોરાજી.